જ્યારે આપણને ઉધરસ કે શરદી થાય ત્યારે આપણને લાગે છે કે ફ્લૂ થઈ ગયો છે, પરંતુ ફ્લૂમાં આપણી તબિયત વધારે બગડી જાય છે. તાવ, થાકડો અને અશક્તિ પણ થાય છે. ક્યારેક થોડાક સમય માટે ખાટલા વસુ પણ થવું પડે છે. આપણા લોકોને ફ્લૂ જલ્દી પકડાઈ જાય છે, એના કારણે ફેફસામાં ન્યુમોનિયા અને બ્રોન્કાઇટિસ પણ થઈ શકે છે. તબિયત વધારે બગડી જાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને ક્યારેક મૃત્યુ પણ કારણ બની શકે છે. ફ્લૂ ન ફેલાય તેના માટે તમે સાદા કાર્ય કરી શકો છો. છીંક કે ઉધરસ આવે ત્યારે રૂમાલ કે ટિશ્યુ મોઢા પર ઢાંકી દેવાનું. હાથ વારંવાર ધોવાના અને હાથ ધોવાની વ્યવસ્થા ન હોય તો હેન્ડ સેનિટાઈઝર પણ વપરાય. ફ્લૂથી બચવા માટે અને ફ્લૂનો ફેલાવો અટકાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે ફ્લૂ વેક્સિનેશન લઈ લો. ફ્લૂની સિઝન ઓક્ટોબરથી શરૂ થઈ છે, તો તમારા માટે ફ્લૂ વેક્સિનેશન ઈ ટાઈમ પહેલાં લેવાનું વધારે મહત્ત્વનું છે. જો તમે 65 વર્ષની ઉંમરના કે વધારે હો, કે તમને ડાયાબિટીસ કે આસ્મા છે, અથવા તમે પ્રેગ્નન્ટ છો, તમે શિલ્ડિંગ કરતા હોય કે તમારા ઘરમાં કોઈ શિલ્ડિંગ કરતું હોય અને તમે એની ચાકરી કરતા હોય, તમે હેલ્થ એન્ડ સોશિયલ કેરમાં કામ કરતા હો, તો તમને સર્જરીવાળા ફોન કરશે તમારા માટે ફ્લૂ વેક્સિનેશનની એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે. બાળકો જે 2-3 વર્ષથી 11 વર્ષની ઉંમરના હોય તેને પણ ફ્લૂ વેક્સિનેશન મળી શકશે. એ લોકોને સ્કૂલમાં આપશે અથવા તમે સર્જરીમાં પણ લઈ આવી શકશો. જે લોકોને કોરોના વાયરસ થવાના ચાન્સીસ વધારે છે કે ડર છે કે એ લોકોને થશે કારણ કે એ લોકોને કંઈક જૂની બીમારી છે, એ લોકોને ફ્લૂથી સિરિયસ કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ પણ વધારે છે. તમને વિનંતી છે કે તમે ફ્લૂ વેક્સિનેશન લેજો આ વર્ષે અને એકબીજાનું ધ્યાન રાખજો અને ફ્લૂ ફેલાવાનું અટકાવજો.